કોરોનાની આ બીજી લહેરમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પોતાના ઘરની નજીકમાં સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લાભરમાં ઠેર ઠેર કોવિડ કેર સેન્ટર અને કોવિડ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આદિજાતિ વિસ્તાર એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે આદ્યશક્તિ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે આ વિસ્તારની પ્રજા માટે મા અંબાના આશીર્વાદ સમાન પુરવાર થઈ રહ્યું છે. અંબાજી ખાતે આદ્યશક્તિ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 235 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે અહીં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની સારવારથી અત્યાર સુધીમાં 170 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ બિલકુલ સ્વસ્થ થઈ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આ હોસ્પિટલ શરૂ કરવામાં અમને અહીંયાની લોકલ વ્યવસ્થાનો પણ ખૂબ સાથને સહકાર મળ્યું છે. એમાં મંદિર તરફથી અમને ઓક્સિજન માટેની પૂરતી સુવિધા આપવામાં આવી હતી, જેમાં દાતાઓ દ્વારા 20-25 જેટલા સિલિન્ડર દાનમાં આપવામાં આવ્યા હતા. એક એમ્બ્યુલન્સને પણ ડોનેશન કરવામાં આવી હતી અને મંદિર તરફથી અમને દર્દીઓના સગા અને સ્ટાફ માટે જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. એમના તરફથી અહીંયા સિક્યુરિટી સ્ટાફ પર પૂરું પાડવામાં આવ્યું છે અને બીજા ઘણા દાતાઓને પણ અમને ખૂબ જ સાથ સહકાર મળ્યો છે, જેના થકી અમે આ ભાગીરથ કાર્ય પૂરું કરી રહ્યા છે. અને અંબાજી ખાતે દર્દીઓની બી પણ છેક વડનગરથી લઈને રાધનપુરને હિંમતનગર સુધીના દર્દીઓ દાખલ થયા છે અને જેમને અમને સારવાર આપીને ડિસ્ચાર્જ પણ કરવામાં સફળ થયા છે. એવા એક બે દર્દી છે જે અમારા માટે ગૌરવની વસ્તુ છે. એક 91 વર્ષના પુરુષ જે દાખલ થયા હતા, ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતા, એમને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. એક વૈધાબેન કરીને એક પેશન્ટ હતા જે ખૂબ જ ક્રિટિકલ હતા, કે જેમને આમ એવું લાગતું હતું કે 24 કલાક પણ નહીં કાઢી શકે, એમને અમે 10 કે 11 દિવસના અંતે ડિસ્ચાર્જ કરી શક્યા છે. એવું કામ કરીને અમારા હોસ્પિટલના બધા જ કર્મચારીઓનો ખૂબ જ સાથને સહકાર રહ્યો છે. વર્ગ 4થી લઈને વર્ગ 1 સુધીના બધા જ સ્ટાફ એક ફેમિલીની તરી યુનાઇટ થઈને આ સેવામાં અમારે સફળતા અપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજીથી આજુબાજુના 40 કિમી વિસ્તારમાં પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલોની ખૂબ જ અછત હોવાથી અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલ અહીંના સ્થાનિક નિવાસી અને આ વિસ્તારના કોરોના સંક્રમિત દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.